ભરૂચ ખાતે ગણતરીના સમય દરમિયાન વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા તરફથી પાણીનો નિકાલ ન થતા આ પરિસ્થિતિ વારંવાર ઊભી થવા પામી રહી છે. ભરૂચની જનતાનું કહેવું છે કે આ પહેલી વખતની ઘટના નથી અને વારંવાર થઈ રહ્યું છે, છતાં પ્રશાસનને કોઈ ફરક નથી પડતો. તો છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા પૈકી 3 તાલુકામાં ધોધમાર વરસાદ. 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ. ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. બોડેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ ધોધમાર વરસાદના ચપેટમાં છે. બોડેલી તાલુકાના ઢોકલિયા, અલીપુરા, ચાચક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બારડોલી નગરના ધુલિયા 4 રસ્તા નજીક માત્ર 1 કલાકના વરસાદમાં પાણી પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી વધી ગઈ છે. હાઈવે પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર ચક્કા જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે આ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં પણ ઢીંચણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. એક તરફનો રસ્તો જાણે બંધ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરાની અંદર ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ખંડેરાવ માર્કેટ ચાર દરવાજાની સાથે સાથે વિસ્તારમાં વરસાદ આસપાસમાં પણ જોવા મળી રહ્યો છે. રાવપુરા, વાસણા, ભાયલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોશો તો સ્પષ્ટ થઈ જાય છે કે સાંજ થતા થતા ભારે વરસાદ પવન સાથે આવ્યો છે. જે લોકો નોકરી ધંધેથી પરત ઘરે જઈ રહ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો થઈ રહ્યો છે અને જળજમાવની પરિસ્થિતિ ફરી વખત વડોદરાની અંદર શરૂ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં આજે સતત 5મા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો. જોકે સાંજના સમયે જિલ્લાના અંતરિયાળ કપરાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. કપરાડાને રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં નોંધાય છે. આ વર્ષે પણ ચોમાસામાં અત્યાર સુધીમાં 130 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને આજે પણ વરસેલા વરસાદને કારણે કપરાડાના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. વરસાદ ખેતી પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે. હવામાન વિભાગે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. અને સમાચાર પર નજર કરીએ. મામાના ઘરે જતો યુવાન પાનમ નદીમાં તણાયો. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકના દ્રશ્યો છે મહીસાગરના. મામાના ઘરે જતો યુવાન મહીસાગરની પાનમ નદીમાં તણાયો. વરસાદને કારણે નદી ગાંડીતુર બની. ત્યારે ખલાસપુર ગામનો યુવક ચંદસર બેટ તેના મામાના ઘરે જઈ રહ્યો હતો. બેટમાં રહેતા લોકોને ઘરે જવા માટે પાણીમાંથી થવું પડે છે પસાર. ત્યારે પાનમ બ્રિજ પાસે યુવાન નદીના પાણીમાં તણાયો. યુવાન પાણીના પ્રવાહમાં તણાવા લાગતા બચાવની બૂમો પાડવા લાગ્યો. આ અંગેની લોકોને જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને જાણ થતા ટીમ પહોંચી હતી અને તણાયેલા મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. ડભોઈમાં ગરબા આયોજકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. નવરાત્રી નજીક છે ત્યારે જ રંગમાં ભંગ પાડવા માટે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ચોમાસાનો અંતિમ રાઉન્ડ શરૂ થતા ડભોઈના નવરાત્રી આયોજકોની ચિંતા વધી છે. ભારે પવન ફૂંકાતા ડભોઈના ગરબા આયોજકોને નુકસાન થયું છે. ડભોઈ નગરના ગરબા આયોજકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 50% કામ પૂર્ણ થતા બાદ હવે ભારે પવન સાથે બેઠક વ્યવસ્થાનો ડોમ ધરાશાયી થયો છે. એપીએમસી ખાતે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબાનું ગ્રાઉન્ડ પણ ધોવાયું. મંડપ પણ પલળી ગયું. આયોજકો ઉત્સાહ સાથે પુનઃ ગ્રાઉન્ડ તૈયારીમાં જ ઉતરાઈ ગયા છે. બોટાદ, બરવાળા શહેર અને પંથકમાં વરસાદ. વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શરૂઆત. વરસાદની સાથે ફૂંકાયો છે ભારે પવન. ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બોટાદમાં પણ ભારે વરસાદની શરૂઆત સાંજ થતા થતા થઈ ગઈ હતી. રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે. તો આ તરફ પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હારીજમાં સમી સાંજે વરસાદી માહોલ સર્જાયો. હારીજ, જસુમાવ, કુકરાણા, બોરતવાડા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દિવસભર ગરમી અને ઉકળાટ બાદ મેઘ મહેર થતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે. બફારાનો અહેસાસ સમગ્ર ગુજરાતમાં હતો. હવે રાહત મળી રહી છે, ઠંડક મળી રહી છે તમામ લોકોને. આ તરફ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ પણ નજર કરીએ. ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં ભારે ઝાપટા પણ પડ્યા છે. ઉનામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન. લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા ખેડૂતો, જેમાં પણ હવે સારો વરસાદ આવતા ખેડૂતોમાં હરખ છે.
તો વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ. વાઘોડિયા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ. ભારે પવન સાથે જામ્યો છે વરસાદી માહોલ. પવનથી ભારે બફારાથી લોકોને રાહત મળી છે. જે ભારે બફારાનો અહેસાસ સમગ્ર ગુજરાત કરી રહ્યું હતું, ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ઠંડક જોવા મળી રહી છે. આ તરફ મહેસાણાથી સમાચાર. કડી વડનગરમાં પણ સારો એવો વરસાદ છે. અનેક વિસ્તારોમાં જામ્યો છે વરસાદી માહોલ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કેટલાક વિસ્તારોમાં જળજમાવ પણ જોવા મળ્યું છે. તો સાંજ થતા વરસાદમાં બાળકો પણ ખુશ થતા જોવા મળી રહ્યા છે. આ તમામની વચ્ચે જળજમાવને કારણે નોકરી ધંધેથી પરત જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો. સુરત બાદ બોટાદમાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો. અજાણ્યા શખ્સોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો. બે ફિશ પ્લેટ, 71 પેડલોક ખોલીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડ્યું. આ ઘટનાને હજી ગણતરીનો જ સમય થયો છે ત્યાં બોટાદમાં ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો. અહીં રેલવે ટ્રેક પરથી 3 ફૂટનો લોખંડનો પાટો મળી આવ્યો. ત્યારે રાણપુર તાલુકાના કુંડળી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો. રેલવે ટ્રેકની વચ્ચે આશરે 4 ફૂટનો રેલવેનો ચૂના પાટાનો ટુકડો મૂકવામાં આવ્યો. ટ્રેન પસાર થતાની સમયે ટ્રેન એન્જિન પર પસાર દરમિયાન દબાણ થયું. ઓખાથી ભાવનગર પેસેન્જર ટ્રેન કુંડળી ગામથી રાત્રે આશરે 3 થી 4 વાગે પસાર થતી હતી. તે સમયે ટ્રેનના એન્જિન પર દબાણ આવેલું, જેથી ટ્રેન ડ્રાઈવર દ્વારા ઊભી રાખી દેવામાં આવી હતી. અને એન્જિન નીચે તપાસ કરતા રેલવે પાટાની વચ્ચે આશરે 4 ફૂટનો રેલવેનો જૂનો પાટો મૂકેલો હતો, જેના કારણે ટ્રેનના એન્જિનમાં પણ નુકસાન થયું. આ અંગેની જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસ, આરપીએફ સહિત રેલવેના કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ સુરતના કીમ નજીક ટ્રેન ઉઠલાવવાના મામલે આરોપીઓને સાથે રાખીને કરાયું રિકન્સ્ટ્રક્શન. સમગ્ર ઘટનાનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. ત્રણેય આરોપીઓ 30 તારીખ સુધી રિમાન્ડ પર. દાહોદમાં હેવાન આચાર્યને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો. દાહોદમાં હેવાન આચાર્યને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે બુધવારે હેવાન આચાર્યને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે ગોવિંદ નટની કાર સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીએ એ બાળકીને ક્યાંથી બેસાડી, સ્કૂલ જતા પહેલાં ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી, જેવી અનેક બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બીજી તરફ આ ઘટનાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ન્યાયની માંગ સાથે કલેક્ટર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ટુંબર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા. જેની ટુંબર સિંગવડના પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા. બાળકીની માતાને તેના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. જેની ટુંબરે નરાધમ આચાર્યને ફાંસી આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતા જેની ટુંબરે પણ આ ઘટનાને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા. આધાર કાર્ડ લિંકના ડખામાં લોકો ધક્કા ખાઈને થાક્યા. ગીર સોમનાથમાં આધાર માટે ચપ્પલની લાઈન લગાવી. તમે આધાર કેન્દ્ર પર લોકોની લાઈન તો બહુ જોઈ હશે, પરંતુ ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરી બહાર માણસોની નહીં પરંતુ ચપ્પલની લાઈન લાગી. સ્થાનિક લોકોએ આધાર કાર્ડને લિંક કરાવવા માટે અનોખો જુગાડ અપનાવ્યો. દિવસભરમાં આધાર કાર્ડ માટે માત્ર 30 થી 40 ટોકન જ મળતા હોવાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. લોકો લાઈનમાં ઉભા રહીને થાકી જાય છે, છતાં વારો આવતો નથી. એટલે લોકોએ કંટાળીને પોતે લાઈનમાં ઉભા રહેવાની બદલે પોતાના ચંપલોને જ લાઈનમાં લગાવી દીધા. ઉના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા દરરોજ આ રીતે ચપ્પલની લાઈનો લાગે છે. મજૂરી કરીને પેટીઓ રહેતા મજૂરો મજૂરીએ જઈ શકતા નથી, કારણ કે તેમને આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાઈનમાં ઊભા રહેવાનું હોય છે. આ લાઈન છે બનાસકાંઠાની. અહીં પણ શિષ્યવૃત્તિ માટે લોકોએ લાઈન લગાવી. આધાર કાર્ડ લિંક કરાવવા માટે સવારથી અહીં આ જ રીતે લાઈન જોવા મળી. જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જામે છે. માત્ર 50 જેટલા ટોકન આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ છે. માત્ર આધાર કાર્ડ માટે 2 જ મશીનો હોવાથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો. બનાસકાંઠા જેવા જ દ્રશ્યો સામે આવ્યા રાજકોટથી. રાજકોટના આધાર કાર્ડ કેન્દ્ર બહાર અરજદારોની લાંબી લાઈનો લાગી. અરજદારો વહેલી સવારથી આધાર લિંક કરાવવા માટે લાઈનમાં ઉભા રહે છે. આધાર કાર્ડની સિસ્ટમમાં ખામી હોવાથી લાગે છે લાઈન. રાજકોટમાં ડિમોલિશન પહેલા જ આરએમસીના જેસીબીને અટકાવાયા. કાયદેસર મકાન હોવા છતાં કાર્યવાહી કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ બુટલેગરોના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું. આરએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા. વહેલી સવારે 8:30 કલાકે બુલડોઝર ફેરવવામાં આવનાર હતું. જોકે મહાનગરપાલિકાની ટીમ 1.5 કલાક મોડી, એટલે કે 10 વાગે આસપાસ પહોંચી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાનો પ્રયાસ કરાયો. અગાઉથી નોટિસ પણ અપાઈ હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો. જોકે આ મકાનો કાયદેસર હોવા છતાં તંત્ર દ્વારા ટીપીમાં ફેરફાર કરી તેના મકાનો દૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો અને આ ડિમોલિશન
અટકાવવાની ફરજ પડી હતી. ત્યારે આગેવાન માવજી રાક્ષીયાએ આક્ષેપ કર્યો કે બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોવાથી આ ખોટી રીતે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. રાત્રે અધિકારીઓ આવી ડિમોલિશન કરવા નોટિસ ફટકારે અને સવારે ડિમોલિશન કરવા આવી જાય છે. અમારી પાસે દસ્તાવેજો હોવા છતાં ડિમોલિશન કરાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગરીબ વિરોધી છે. પાલનપુરમાં આદિજાતિ વિદ્યાર્થીઓ પર પોલીસે દંડા લઈ ફરી વળી, ધક્કામુક્કી લાઠીચાર્જ થયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકું નીકળવા સહિતના પ્રશ્ન મુદ્દે આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે રજૂઆત કરવા પહોંચ્યા. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી. આ દરમિયાન પાલનપુર ખાતે વિદ્યાર્થીઓને એનએસયુઆઈ દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી પણ કરાઈ, જેના પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું, જેથી પોલીસ ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. પાલનપુરમાં આદિજાતિ વિદ્યાર્થીઓ પર પોલીસ દંડા લઈને ફરી વળી હતી. ધક્કા મૂકી લાઠીચાર્જ થયો, જેને લઈ દોડધામ મચી ગઈ. તેમજ 30 વધુ વિદ્યાર્થીઓને અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છે. પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાંથી મૃત દેડકો નીકળ્યો. પાટણની એસએનજી યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાય. ફરી એકવાર વિદ્યાર્થીઓની છાત્રાલયમાં અપાતું ભોજન ખરાબ હોવાનું જાણવા મળ્યું. અહીં અપાતા ભોજનમાં મરેલો દેડકો નીકળ્યો, જેથી આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો. પાટણ એચએનજીયુ કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાં મૃત દેડકો નીકળવા મામલે જવાબદારો છટકી રહ્યા છે. છાત્રાલયમાં વિદ્યાર્થીઓ જમતા સમયે શાકમાંથી મૃત દેડકો મળ્યો. એક બાજુ વિદ્યાર્થીઓને ખરાબ ભોજન મળે છે તેવા આરોપ છે અને બીજી બાજુ જવાબદાર કર્મચારી કંઈ બોલવા તૈયાર નથી. જવાબદાર અધિકારી મીડિયા સમક્ષ મૌન રહેતા દેખાયા. સરકાર દ્વારા મુકાયેલા છાત્રાલયના વોર્ડને આ અંગે કોઈ જવાબ જ ન આપ્યો. મીડિયા સમક્ષ મૌન રહી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેવું જણાયું. છાત્રોએ જિલ્લા કલેક્ટરને ટેન્ડર રદ કરી ગુણવત્તાયુક્ત ભોજન અપાય તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. વડોદરાથી સમાચાર. વડોદરા શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ. શહેરના અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે પવનને કારણે વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ, વરસાદ જેટલો જોવા મળી રહ્યો છે તેટલો જ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. હોર્ડિંગ્સ ઉડી રહ્યા છે, જે હોર્ડિંગ્સની સાથે સાથે કેટલાક પતરા હતા આસપાસના કાચા મકાનના તે ઉડી ગયા છે. ખુરશીઓ જે લારી ગલ્લા વાળાની હોય છે, નાની નાની રેકડીઓ વાળાની હોય છે, જમવા માટે બનાવવામાં આવેલા ટેબલ હતા, એ તમામ આ ભારે પવનમાં ઉડી રહ્યા છે. વડોદરામાં જાણે મિની વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. થોડો સમય વરસાદ આવ્યો, થોડા સમયના વરસાદે પાણી પાણી કરી નાખ્યું છે સમગ્ર વિસ્તારને, અને તેટલું જ નહીં નુકસાન કરતો ગયો છે આ ભારે વરસાદ, કારણ કે પવન તેટલો જોવા મળ્યો છે. વિઝિબિલિટી સ્વાભાવિક રીતે સાંજનો સમય હતો એટલે લો થઈ જાય, પરંતુ જે ભારે પવન જોવા મળ્યો છે તેના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં, આ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જ્યાં આગળ વડોદરામાં મધ્ય ગુજરાતની અંદર ન્યૂઝ 18 ગુજરાતીએ બે દિવસ પહેલા જ કહ્યું હતું કે ભારે વરસાદની શક્યતા છે. જે રીતના અલગ અલગ વેધર મોડેલ જણાવી રહ્યા છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, તો તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં વડોદરામાં ભારે પવન સાથે જોવા મળી રહ્યા છે. સુરતમાં બે કલાકમાં 2.5 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી ગઈ છે. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટોમાં ભરાઈ ગયા છે પાણી. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી પણ વધી ગઈ છે. સુરત શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. જે જગ્યાએ આપ જુઓ સુરત શહેર જાણે ડૂબી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પશ્ચિમ બંગાળની સિસ્ટમ આવી છે, ભારે વરસાદ લાવવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડો સમય જ વરસાદ થાય, પરંતુ તેટલો ભયંકર વરસાદ થાય કે પાણી પાણી થઈ જાય, જાણે પૂર આવી ગયું હોય, અતિવૃષ્ટિની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળશે. જે આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળથી પાણી કાઢવામાં આવી રહ્યું છે. કેટલાક વેપારીઓને નુકસાન થયા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. સુરતમાં હજી પણ અનેક વિસ્તારો એવા છે કે જે ભારે વરસાદની ચપેટમાં છે. કેટલાક વિસ્તારોની અંદર બાઇક ચાલકો કેડસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં બાળકોને બહાર કાઢવા માટે દોરડાનો સહારો લેવો પડી રહ્યો છે શાળામાંથી. તો શહેરમાં જળબંબાકારની સ્થિતિ ફક્ત સુરત પૂરતી નહીં, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે કે જ્યાં આગળ ભારે વરસાદ થવાને કારણે મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. હાલમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, જાણે દાદરા પરથી ફોલ વરસાદ થઈ રહ્યો હોય, ધોધમાર જે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત કે આ ફક્ત સુરત શહેરના એક માર્કેટના દ્રશ્યો છે,
પરંતુ આ પરિસ્થિતિ સમગ્ર શહેરની થઈ ગઈ છે. જે જાણકારી હાલમાં અમને મળી રહી છે તે પ્રમાણે સુરતના અનેક વિસ્તારોમાં વીજ કનેક્શન પણ ખોરવાઈ ગયું છે. આ તરફ રાજ્યમાં બિન અધિકૃત બિયારણનો રાફડો ફાટ્યો, ખેડૂતોએ નકલી બિયારણનો કર્યો દાવો. જામ જોધપુરથી રાજકોટ આવેલા ખેડૂતોએ રાજ્યમાં બિન અધિકૃત બિયારણ વેચાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સરકારની માન્યતા ન હોય તેવા 5 થી વધુ કંપનીના બિયારણનો રાફડો ફાટ્યો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. તેજાસ ઉપર, બલરામ પંદર, પુષ્પા 5G, વાગડ, જંગલી, પ્રમુખ, દિગ્ગજ, પિંક બોન્ડ, સુપર કિંગ સહિતની બ્રાન્ડના બિયારણો સરકારની મંજૂરી વિના વેચાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. માન્યતા વિનાના બિયારણોથી ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું. ખેડૂતોનું કહેવું છે કે જામનગર જિલ્લાના જામ જોધપુર ગામના ખેડૂતો જાગૃતતા માટે લડત શરૂ કરવા આવી છે. સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય તેવા બિયારણ બજારમાં ઉપલબ્ધ છે. બિલ વિનાના બિન અધિકૃત બિયારણો ખેડૂતોને વેચવામાં આવે છે. ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. માન્યતા વિનાની બિયારણ કંપની બંધ કરાવી સખત કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ છે. અલગ અલગ એગ્રો કંપની વધુ ઉત્પાદનની લાલચ આપી પોતાનું બિયારણ ઊંચા ભાવે વેચે છે. આ પ્રકારના બિયારણને કારણે કપાસના પાકમાં ગુલાબી ઈયળ સહિતનો પ્રશ્ન આવે છે. અનેક વખત પાકનું નુકસાન પણ થાય છે. સરકાર માન્ય ઓરિજિનલ બિયારણ 860માં મળે છે, જ્યારે બિન અધિકૃત બિયારણ રૂપિયા 1000 થી 1500 સુધી વેચવામાં આવે છે. મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા અને 7 અમદાવાદ વાસીઓને કાળ ભેટી ગયો. હિંમતનગર હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી, ગેસ કટરથી કારના પતરા કાપી લાશો કાઢવી પડી બહાર. હિંમતનગર હાઈવે ઉપર વહેલી સવારે ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા ગમકવાર અકસ્માત થયો. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા, તેમાંથી 7 લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર લઈ રહ્યા છે. મિત્રની બર્થડે પાર્ટીમાં હિંમતનગર પાસેના એક રિસોર્ટમાં જઈ રહ્યા હોવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. શામળાજીથી પરત આવી રહેલી ઇનોવા કાર ટ્રેલર પાછળ ઘૂસી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચ્છરખાંડ નીકળી ગયો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી, જેને કારણે ગેસ કટરથી કારના પતરા કાપી લાશોને બહાર કાઢવી પડી, જેને લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. આ તરફ ચાચરવાડી વાસણાના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં એકનું મોત નિપજ્યું. સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા પાટિયા પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું. કાર ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી અને 1 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. સુરેન્દ્રનગર તાલુકાના વડવાણ ગામના રહેવાસી હતા. ગાડીમાં 2 લોકો સવાર હતા, એકને બોપલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાળ ગામ નજીક અકસ્માત સર્જાયો, જેમાં એક કન્ટેનર નદીમાં ખાબક્યું. આ કન્ટેનર લાકડમાળ નજીકથી વહેતી નદીના નાળા પરથી પસાર થઈ રહ્યું હતું. એ વખતે જ ખાડાઓને કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબકી ગયું. નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢવામાં આવ્યો. તો સુરતના કામરેજના લસકાણા ખાતે ક્રેનનું શીર્ષાસન થઈ ગયું. સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીમાં મશીન ચડાવતી વખતે ક્રેન ઊંચી થઈ ગઈ, જેને કારણે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ. બનાવને પગલે ઇન્ડસ્ટ્રીનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો. ક્રેનને સીધી કરવાના પ્રયાસો હાથ ધરાયા. વડોદરાથી સમાચાર. ખંડેરાવ માર્કેટમાં ભરાઈ ગયા છે પાણી. ધોધમાર વરસાદથી માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતનો ભારે પવન છે, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખંડેરાવ માર્કેટ પાણી પાણી થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં પતરા ઉડ્યા, કેટલાક વિસ્તારોમાં જે પાથરણા વાળાની ખુરશીઓ હતી, ટેબલ હતા, તે ઉડતા જોવા મળી રહ્યા છે. લારી ગલ્લા વાળાને નુકસાન થયું છે. તો આ તરફ ખંડેરાવ માર્કેટના દ્રશ્યો આપ જોવો કે ભારે પવન આવવાને કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો હાલમાં ધંધો બંધ કરી ઘર તરફ જવા રવાના થઈ રહ્યા છે. તો ધોધમાર વરસાદથી માર્કેટની જે પરિસ્થિતિ થઈ છે, ન ફક્ત એક જગ્યાએ પરંતુ આ પહેલા પણ વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવ્યા હતા કે જ્યાં આગળ ભારે વરસાદ થયો, ન ફક્ત ભારે વરસાદ પરંતુ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે પણ નુકસાન થવાની શરૂઆત વડોદરામાં થઈ ગઈ છે. વડોદરાના પાદરાની પણ વાત કરી લઈએ. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ રહ્યા છે. મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ થશે જે આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ વડોદરાની અંદર જોવા મળી રહ્યું છે. એક તરફ વિઝિબિલિટી 0 થઈ ગઈ છે, બીજી તરફ ભારે પવન અને વરસાદને કારણે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. હાલોલમાં વરસાદમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના કર્મીની ધોલાઈ.
પંચમહાલના સબસ્ટેશનમાં મારામારી થઈ હતી. હાલોલના તરખંડામાં ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાયો. વીજળીના ધાંધ્યાના કારણે એક વ્યક્તિ ગુસ્સે ભરાયો અને તરખંડા જેટકો સબસ્ટેશનમાં ધસી આવ્યો અને સબસ્ટેશનનો ઓપરેટર કંઈ સમજે તે પહેલા જ તેને માર મારવા લાગ્યો. લાફાવાળી કરી કંપનીના ઓપરેટરને ફરજ દરમિયાન માર મારી યુવક બિંદાસ રવાના થઈ ગયો ત્યારે એક વ્યક્તિ બચાવવા આવ્યો હતો. તાપીથી સમાચાર. વ્યારા એપીએમસી માર્કેટમાં હંગામો થયો છે. કેટલાક ગુસ્સે ભરાયેલા ખેડૂતો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો ગુસ્સે ભરાયા અને તોડફોડ કરી છે. વજન કાંટા સહિત શાકભાજીના કેરેટની તોડફોડ કરી છે. વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. ખેડૂતોને ભીંડાના ભાવ યોગ્ય ન મળતા તોડફોડ કરાયા હોવાનું પ્રાથમિક તારણ છે. બંધ થયેલ ભીંડાની હરાજી પોલીસની દરમિયાનગીરીથી ફરી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટાના ગામડાઓમાં પહોંચ્યા દીપડો, ખેડૂતોમાં ફફડાટ. ગુજરાતમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જંગલ વિસ્તારની બદલે હવે શહેરોનું વાતાવરણ વધુ માફક આવી રહ્યું હોય તેવું લાગે છે. કેમ કે હવે રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામ સુધી દીપડો પહોંચી ગયો. ગઢાળા ગામમાં 6 મહિનામાં 6 વાર દીપડાએ આંટા ફેરા માર્યા. 6 પશુઓનો શિકાર કરતા ગામમાં દહેશત ફેલાઈ. આદમખોર દીપડો વન વિભાગની પકડમાં ન આવતા ગામના લોકો પોતાના ખેતરે પણ જઈ શકતા નથી. ગામમાં રીતસરનો ભયનો માહોલ છે. ત્યારે દીપડાને પકડવા માટે વન વિભાગે ખેતરોમાં પાંજરા મૂક્યા, પાંજરામાં શિકાર મૂક્યા છે. હવે દીપડો આવે તેની રાહ જોવાઈ રહી છે. જો દીપડો પકડાઈ ગયો તો લોકો રાહતનો શ્વાસ લઈ શકશે. ખોરાકની શોધમાં ભરૂચમાં પોલેટ્રી ફાર્મમાં પહોંચ્યો છે કોબરા. દીપડાના આતંક બાદ હવે ભરૂચમાં ઝેરી કોબરા સાપનો કહેર જોવા મળી રહ્યો છે. ભરૂચના આમોદના રેવા સુગર પાસેના ફાર્મમાં શિકારની શોધમાં ઝેરી કોબરા આવી ચડ્યો હતો. કોબરા આવતા પોલેટ્રી ફાર્મમાં અફરાતફરી મચી ગઈ. કોબરાએ મરઘીના બચ્ચાનો શિકાર કરતા ડરનો માહોલ ઉભો થયો. આ અંગેની જાણ સાપ પકડ ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ માટે ટીમ પહોંચી. કલાકોની મહેનત બાદ પોલેટ્રી ફાર્મમાંથી સાપનું મહામહેનતે રેસ્ક્યુ કરાયું હતું. રાધનપુરની અંતરિયાળ શાળાઓ રામ ભરોસે, ગુલ્લી બાજ શિક્ષકોથી બગડતું ભણતર. પાટણના રાધનપુરમાં ફરી એકવાર ગુલ્લીબાજ શિક્ષક પકડાયો છે. પાટણના રાધનપુરમાં અંતરિયાળ વિસ્તારમાં ચાલતી શાળાઓ રામ ભરોસે ચાલી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે. જોરાવરગંજ પ્રાથમિક શાળામાં બાળકો સમયસર આવી ગયા પણ એક પણ શિક્ષક સમયસર શાળાએ ન પહોંચ્યાનો વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. બપોરે 11:10 થઈ હોવા છતાં શાળામાં તમામ શિક્ષકો ગેરહાજર દેખાયા. રાધનપુરના સામાજિક આગેવાનોને વાયરલ કરેલા વિડીયોમાં બાળકો શિક્ષકોની રાહ જોતા દેખાઈ રહ્યા છે. ગુલ્લીબાજ શિક્ષકોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ શાળા શરૂ થયા બાદ પણ શિક્ષકો ગેરહાજર દેખાયા તો બીજી તરફ શાળામાં અભ્યાસ માટે આવેલા બાળકો સફાઈ કામ કરતા પણ દેખાયા. શાળામાં એક બાજુ શિક્ષકો ગેરહાજર છે તો બીજી બાજુ બાળકો કામ કરી રહ્યા હોવાનો વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. 11:10 થઈ એકે સાહેબ આયા હે? નથી આયા ને? એકે સાહેબ નથી આયા? 11:10 થઈ હે એકે નથી આયા ને? સાવલીમાં 60 વર્ષના વૃદ્ધા પર જીવતો વીજ વાયર પડ્યો. વડોદરાના સાવલીમાં વીજ કંપનીની ઘોર બેદરકારી જોવા મળી. એક વૃદ્ધા પાણી ભરવા પોતાના ઘરની બહાર ઉભા હતા ત્યારે જ તેમની ઉપર જીવંત વીજ વાયર પડતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. તંત્રના પાપે વૃદ્ધાનો જીવ જતા પરિવારમાં રોષ ફેલાયો. સાવલીમાં પોઈચા ચોકડી પાસે વસાહતમાં સવારે મંગુબેન વસાવા પાણી ભરવા માટે ઘરની બહાર ઉભા હતા. તે સમયે અચાનક વીજળીનો જીવતો વાયર વૃદ્ધા પર પડતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું. બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા. વીજ વાયરોની દહેશત પ્રસરી હતી. MGVCL ની બેદરકારીને લીધે મોત થયાનો સ્થાનિકો અને મૃતકોના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો. બનાવની જાણ સાવલી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મૃતકના મૃતદેહને PM અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. બનાવને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.